સ્વાગત છે આપણા પાછલા ટ્યુટોરિયલમાં આપણે શું બદલવા જઈ રહ્યા છીએ અને કેવી રીતે તેને બદલીશું તેને સ્થાપિત કર્યું હતું આપણે તેને કરી ચૂક્યા છીએ તેથી હવે હું મારા કોડ ચકાસીશ જો આપણે આપણા ડેટાબેઝમાં જોઈએ આપણી પાસે અહીં કેટલાક રેકોર્ડો છે હું અહીં ડેવિડના રેકોર્ડને રદ કરીશ કારણ કે આ બીજા ટ્યુટોરિયલથી હતું રદ કર્યા બાદ આપણી પાસે એલેક્સ કાયલ એમિલી અને ડેલના રેકોર્ડો છે અહીં હું ઉદાહરણ તરીકે કાયલના રેકોર્ડને ઉપયોગમાં લઈશ અને તેને બીજી વેલ્યુમાં બદલીશ આપણે પુષ્ઠને રિફ્રેશ કરીશું અને ખાતરી કરીશું કે તે અપડેટ થયું છે હું કાયલને પસંદ કરીશ અને કેરનમાં બદલીશ અને હું ચેન્જ પર ક્લિક કરીશ અને અહીં બધું અદ્રશ્ય થઈ ગયું છે હવે આપણે કોષ્ટકમાં પાછા આવીશું અને તેને રિફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરીશું આપણે નીચે સ્ક્રોલ કરીશું અને મેળવીશું કે કંઈ પણ બદલાયું નથી મને લાગે છે કે મેં એક ભૂલ કરી છે મારી ભૂલ એ છે કે પહેલા આ નેમ હતું અને હવે હું આને વેલ્યુમાં બદલીશ આને નેમના બદલે વેલ્યુથી સુયોજિત કરવાની જરૂર છે વેલ્યુ એક વેલ્યુ ધરાવે છે જે કંઈ પણ અહીં પસંદ કરાય છે તેથી વેલ્યુ એ આઈડી છે જ્યારે આપણે આપણા ફોર્મને સબમિટ કરીએ છીએ તે અહીં આવશે અને વેલ્યુને અહીં આઈડીમાં સમાવેશ કરવામાં આવશે તો મેં સમસ્યા શોધી લીધી છે અને ઠીક કરી લીધી છે અને હવે હું પાછળ જઈશ અને રિફ્રેશ કરીશ ફરી એકવાર કાયલને કેરનમાં બદલીશ ચેન્જ પર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે કંઈ પણ થયું નથી જ્યારે હું મારા ડેટાબેઝમાં દાખલ થાઉં છું તમે જોઈ શકો છો કે આપણને એલેક્સ કાયલ એમિલી અને ડેલ મળ્યું છે જો આપણે કાયલને કેરનમાં બદલ્યું છે આપણી આઈડીએ ફેરફારોને દર્શાવવું જોઈએ પણ જ્યારે બ્રાઉઝ પર ક્લિક કરો સ્ક્રોલ કરો આપણે જોઈ શકીએ છીએ કાયલ હવે કેરનમાં પરિવર્તિત થઈ ગયું છે તેથી તમે ફોર્મોના ઉપયોગ વડે વેલ્યુને પણ સુધારી શકો છો આ અત્યંત સરળ છે જ્યાં સુધી તમે આનું પ્રમાણભૂત જ્ઞાન છે પીએચપી સોફ્ટવેર વસ્તુઓને કુશળતાપૂર્વક કેવી રીતે વાપરવું વસ્તુઓની કેવી રીતે ચકાસવું ઇફ સ્ટેટમેન્ટોને કેવી રીતે વાપરવું વેરિયેબલોને પાસ કરવું ખાસ કરીને પોસ્ટ વેરિયેબલોને વગેરે તમે આ તમામને શીખવામાં સમર્થ રહેશો જ્યાં સુધી તમે આ ટ્યુટોરિયલના સામાન્ય સેટને શીખી લો છો હમણાં સુધી આ ટ્યુટોરિયલમાં તમે દાખલ કરવાનું અને સુધારણા કરવાનું અને એ જ રીતે બધું કંઈ શીખ્યું છેલ્લી વસ્તુ જે હું તમને બતાવીશ તે છે કેવી રીતે રદ કરવું રદ કેવી રીતે કરવું આ બતાવવા માટે હું આ પૃષ્ઠને બંધ કરીશ આ બોક્સને રદ કરીશ અને આ એડિટ કરીશ હું ચેન્જને ડિલીટ સાથે બદલીશ અહીં હું રેકોર્ડને રદ કરીશ જ્યાં આપણને એક વિશિષ્ટ નામ બતાવવામાં આવ્યું છે આ કરવા માટે હું અહીં લાસ્ટ નેમ ઉમેરીશ આપણે આ ફરીથી ન મોકલીશું અને ચાલો mysql.php પર પાછા જઈએ અહીં આપણી પાસે હવે એલેક્સ ગેરેટ કેરન હેડર છે જે મારા છેલ્લા ઉદાહરણમાંથી બદલાયું છે આપણે કેરન હેડર પર ક્લિક કરીશું અને ડિલીટ પર ક્લિક કરીશું આ રેકોર્ડને રદ કરશે પરંતુ આ સમયે આ રદ થયું નથી પહેલા ખાતરી કરી લઈએ કે આપણા તમામ રેકોર્ડો અંકબંધ છે તમે અહીં જોઈ શકો છો આપણા તમામ રેકોર્ડો અંકબંધ છે અને હું રદ કરવા માટે એક વિશિષ્ટ રેકોર્ડને પસંદ કરીશ ચાલો ડિલીટ એમિલી હેડન લખીએ તો હું રદ કરવા માટે એમિલી હેડનના રેકોર્ડને પસંદ કરીશ હવે આપણે આને mysql_delete.php કહેવાતા એક નવા પૃષ્ઠ પર સબમિટ કરવાની જરૂર છે આપણે એક નવું પૃષ્ઠ બનાવવા માટે જઈ રહ્યા છીએ જેને mysql_delete.php તરીકે સંગ્રહિત કરીશું આપણે બરોબર એ જ રીતે કરીશું જેમ પહેલા કર્યું હતું આપણે કનેક્ટને રિક્વાયર કરવા જઈ રહ્યા છીએ તેથી આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે ક્ષમા કરો ચાલો આપણે પાછા requireconnect.php પર જઈએ અને ફરીથી વેરીએબલો લેશું તો ચાલો અહીં ટુ ડિલીટ ટાઈપ કરીએ અને તે અહીં ફરી પોસ્ટ વેરીએબલની બરાબર છે આપણે આ ફોર્મને આ પૃષ્ઠ પર પોસ્ટ કરીશું અને ચાલો અહીં થોડી વેલ્યુ બદલીએ ટુ ડિલીટ લખીએ તો આપણે સિલેક્ટ નેમને ટુ ડિલીટમાં બદલ્યું છે હવે જો તમે અહીં આ ફોર્મ પર એક નજર નાખશો હું તમને કોડ ફરીથી બતાવીશ અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક રેકોર્ડોના દરેક કેસ માટે નેમ વેલ્યુ અને આઈડી વેલ્યુ છે જો આપણે રિફ્રેશ કરીએ આપણા ફોર્મનું નામ ટુ ડિલીટ છે
અને આપણે તેને દરેક વેલ્યુ માટે લઈ રહ્યા છીએ. જો એમિલીનો રેકોર્ડ પસંદ થયેલ છે તો આપણે રેકોર્ડને રદ કરીશું જ્યાં ID 3 બરાબર છે. ચાલો આપણા કોડ પર પાછા જઈએ અને આપણું પોસ્ટ વેરિયેબલ છે. આ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેનું ઉદાહરણ આપવા માટે હું એકો કરવા જઈ રહી છું. આપણી પાસે અહીં એમિલી હેડન છે, આપણી પાસે અહીં 3 છે, જેનો અર્થ એ છે કે ડેટાબેઝમાં અથવા કોષ્ટકમાં આપણે આનો ઉપયોગ ID 3 ને રદ કરવા માટે લઈ શકીએ છીએ. અહીં આપણે ફરીથી એક નવું વેરિયેબલ બનાવીશું અને તેને mysql_query તરીકે સંબોધીશું. આની અંદર આપણે કમાન્ડોના એક સંપૂર્ણ નવા સેટને વાપરીશું. આપણે ડિલીટ ફોર્મ ટાઈપ કરીશું અને આપણા કોષ્ટકને સ્પષ્ટ કરીશું. ચાલો ટાઈપ કરીએ people અને where id equals to delete વેરિયેબલ છે, જે વ્યક્તિની ID છે જે આપણે યાદીમાંથી પસંદ કરી છે. હવે ચાલો આ ચકાસીએ. ચાલો એમિલી હેડન લખીએ. એમિલી હેડનનો રેકોર્ડ હજી પણ અસ્તિત્વમાં છે તે જોવા માટે ચાલો આપણા ડેટાબેઝમાં જોઈએ. રેકોર્ડ હજી પણ અસ્તિત્વમાં છે તે જોવા માટે રિફ્રેશ કરીએ. જ્યારે હું એમિલી હેડન પર ક્લિક કરું છું અને ડિલીટ પર ક્લિક કરું છું, કંઈ પણ થતું નથી. આપણે એકો કર્યું નથી, પણ રિફ્રેશ કરવા માટે જ્યારે આપણે બ્રાઉઝ પર ક્લિક કરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે એમિલીનો રેકોર્ડ ડેટાબેઝમાંથી રદ થઈ ગયો છે. તો આ ટ્યુટોરિયલના સેટમાં તમને સામાન્ય કમાન્ડ બતાવ્યા છે, જેમ કે ડેટાને કેવી રીતે દાખલ કરવું, ડેટાને કેવી રીતે વાંચવું, કેવી રીતે સુધારણા કરવું, ડેટાને કેવી રીતે રદ કરવું અને HTML ફોર્મોમાં સમાવેશ કેવી રીતે કરવું. જો હું કંઈ ભૂલી ગઈ છું તો કૃપા કરીને મને જણાવજો અને હું આ ટ્યુટોરિયલના ભાગોના રૂપમાં ઉમેરીશ. IIT બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.